હેલો ફ્રેન્ડ્સ, પરષોત્તમ માસના 23મા દિવસના જય શ્રી કૃષ્ણ. આજની આપણી વાર્તા છે ભોરી ભરવાણ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પાવન પરષોત્તમ માસ આવ્યો, બધા વ્રત કરે, નદીએ નાહી અને કથા વાર્તા સાંભળે. એક ભરવાણ હતી, તેણે આ બધું જોયું, તેને વ્રત કરવાની ઈચ્છા થઈ. શ્રદ્ધાપૂર્વક આખો પરષોત્તમ માસ વ્રત કર્યું. બધા વ્રતનું ઉત્થાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે. ભરવાડન પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા હતી. તેણે એક બ્રાહ્મણને હાથ જોડી પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમવામાં શું કરશો? ઘેસ અને છાસ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડને ચોખ્ખું કહ્યું. બ્રાહ્મણ તો મોં મળી ચાલતો થઈ ગયો. જેને પૂછે તે જમણનું નામ સાંભળી ચાલતા થઈ જાય. આ ભોળી ભરવારણ નોતરું કોઈનું, કોઈએ આનું નોતરું ઝીલ્યું નહીં. ભરવારણનું મન અંતરતાપથી શેકાવા લાગ્યું. તેને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ ન લેવું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થઈ ગયા. ભરવારણના પવિત્ર સંકલ્પથી ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈ દોડતા ભરવારણ પાસે આવ્યા. બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવારણ તો રાજી થઈ ગઈ. એણે તો હાંડલું ઉઘાડી, ઘેસ કાઢી અને કોચલામાં છાસ ભરી ભગવાનને પીરસી. ભગવાન તો પ્રેમથી આરોગી ગયા. જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તે એ સ્વાદ આ ભરવાડની ઘેસ અને છાસમાં હતો. વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પરંતુ વસ્તુ પીરસનારની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે. ભરવાડને પૂછ્યું, મહારાજ, ઘેસ છાસ ભાવ્યા? બટુક બોલ્યા, બહેન, મિષ્ટાન કરતાં મને વધારે સ્વાદ આવ્યો. એક વાત કહું તે સાંભળો. એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા. વિદુરજી ઘરમાં ન હતા. તેમના પત્નીએ તેમને ભાવપૂર્વક સત્કાર કર્યો. એમના ઘરમાં બીજું તો કંઈ નહોતું, ચાર પાંચ કેળા હતા, તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા. ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા કે ભગવાનના દર્શન કરવામાં એટલા તલ્લીન થઈ ગયા, તેમને કશાનું ભાન ન રહ્યું. એ તો કેળું છોલીને છાલ ભોઈ પર નાખવાનું ભૂલી જઈ છાલ ભગવાનને આપે ને કેળું ભોઈ પર નાખે. ભગવાન હસતા હસતા ભાવપૂર્વક છાલ ખાતા જાય. આમ ત્રણ કેળાની છાલ ચાવી ગયા એટલામાં વિદુરજી આવ્યા. પત્ની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા. તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમે છાલ ભગવાનને આપી રહ્યા છો અને કેળા ભોઈ પર નાખો છો? વિદુરજીની પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગવા લાગ્યા. ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો. અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનમાં નહોતો ચાખ્યો. સ્વાદ તો વસ્તુ જમાડનારની ભાવનામાં હોય છે. ભરવાડન બટુકની આ વાત સાંભળી રહી. થોડીવાર પછી બટુકે કહ્યું, મને હવે જવાની રજા આપો. ભલે કહી ભરવાડન ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવવા ગઈ. ત્યાં એક આમળાનું ઝાડ હતું. બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળા હલાવી નીચે આમળાનો ઢગલો થઈ ગયો. ભરવાડને કહ્યું, બહેન, આમળા ઘરે લઈ જા, કામ આવશે. આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડન આમળા લઈ ઘરે આવી. ત્રણ દિવસના ઉપવાસ હોવાથી ભરવાડને ભૂખ લાગીને જળ દઈને ઘેસનું હાંડલું ઉઘાડ્યું તો હાંડલામાં ઘેસને બદલે પાંચ પકવાન ભરેલા. ભોરી ભરવાડણ હવે બધું સમજી ગઈ. ઘરે આવેલા ભગવાનને તે ઓળખી ન શકી. થોડીવાર એને આમળાની ગાસડી ખોલી તો હીરા, માણેક, મોતી, બધા મૂલ્યવાન રત્નો ભરેલા. તેણે ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને દર્શન આપો, નહીંતર હું અત્યારે ને અત્યારે મારા પ્રાણ ત્રેચીશ. રાત પડી. ભરવાડણને પુરુષોત્તમ ભગવાનનું રતન કરતી કરતી ઊંઘી ગઈ. સ્વપ્નમાં ભગવાનને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું. હે ભગવાન, જેવી આ ભરવાડણને તમે ફળ્યા તેવા બધાને ફળજો. જય શ્રી કૃષ્ણ.